एक तरफ દીવ અને દમણમાં આજથી જનજીવન ધબકતું થયું છે. સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી નાની મોટી દુકાનો ખોલવાની મંજૂરી આપતા લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે ખરીદી કરતા જોવા મળ્યા. કોરોનાના કેરના કારણે એક મહિનાથી વધુ લાંબા સમય સુધી લોકડાઉન રહેલ સંઘપ્રદેશ દમણમાં જનજીવન ધબકતું થયું છે. વલસાડ જિલ્લાની હદને અડીને આવેલ આ નાનકડા સંઘપ્રદેશ દમણમાં આજ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. અત્યાર સુધી દમણ પ્રશાસન કોરોના મુક્ત રહેવામાં સફળ રહ્યું છે. આથી એક મહિનાના લાંબા લોકડાઉન બાદ હવે દમણ પ્રશાસને દમણમાં નાની મોટી દુકાન શરૂ કરવાની પરવાનગી આપી છે. સવારથી જ દમણની બજારોમાં નાની મોટી દુકાનો ખુલી હતી. જોકે દમણ પ્રશાસને દુકાનદારોને પણ સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ખુલી રાખવાની શરતી છૂટછાટ આપી છે. પ્રદેશ પ્રશાસન દ્વારા આપેલ છૂટનો દુરુપયોગ ન થાય અને બજારમાં કે જાહેર સ્થળ પર બિનજરૂરી ભીડ ન થાય તે માટે દમણ પ્રશાસન વિશેષ તકેદારી રાખી રહ્યું છે. સારી દુકાને જો સ્ટેન્ડ અલોન દુકાને હે ઉનકો ખોલને કી અનુમતિ દી જાયેગી. सुबह 8 बजे से शाम के 4 बजे तक उन दुकानों को आज खोलने की परमिशन दी गई है आज से. और इसमें कुछ रिस्ट्रिक्शंस हैं जो कि पार्लर्स हैं, सैलून्स हैं, बार्बर की दुकान है या लिकर शॉप्स हैं, वाइन शॉप्स, बार्स और रेस्टोरेंट्स, इनको अभी परमिशन नहीं दी जा रही है. तो आ तरफ दीवमा पण लॉकडाउन दरमियान केटलीक छूटछाट अपाई छे. આવશ્યક અને જીવન જરૂરીની સાથે અન્ય કેટલીક દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી. સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની સાથે સવારે 8 થી સાંજના 4 સુધી દુકાનો ખોલી શકાશે. કલેક્ટરના આદેશ બાદ દીવ એસપીએ મુખ્ય બજારની મુલાકાત લીધી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરા માટે રાહતના સમાચાર છે. 24 દર્દીઓએ કોરોનાને આપી છે માત. તમામ દર્દીઓ રેડ ઝોન નાગરવાડાના હતા. તો સૌથી રાહત ભરે આ સમાચાર આવ્યા છે કારણ કે નાગરવાડામાં સૌથી વધુ કેસીસ જોવા મળ્યા છે વડોદરામાં. અને અહીંયાથી જ રાહત ભરે આ સમાચાર છે કે 24 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો એઓ સાજા થઈ ગયા છે 24 દર્દી. અને આ તમામ દર્દી રેડ ઝોન વિસ્તાર નાગરવાડાના હતા. આ અંગે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા ફરીદ ખાન પાસેથી. જી ફરીદ, રાહત ભર્યા સમાચાર છે. કોરોનાના દર્દી 24 દર્દી સાજા થયા છે. સંધ્યા, ચોક્કસ વડોદરા માટે આ રાહતના સમાચાર છે કારણ કે વડોદરામાં જે રીતે દિન પ્રતિદિન જે 10 એવરેજ થી કોરોના પોઝિટિવના દર્દીઓ આવી રહ્યા છે તેની વચ્ચે એક ચિંતા વચ્ચે રાહત એક કહેવાય કે જે 24 દર્દીઓ એક સાથે સાજા થયા છે. આ તમામ જે દર્દીઓ સંધ્યા છે એ વડોદરાના જે ક્લસ્ટર ક્વોરન્ટાઇન રેડ ઝોન નાગરવાડા વિસ્તારના છે. આ પહેલા પણ નાગરવાડાના એક સાથે 45 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી હતી ને ત્યારબાદ હવે 24 દર્દીઓ એક સાથે સાજા થયા છે. બીજા ગોત્રી મેડિકલમાંથી પણ હમણાં જે સમાચાર મળ્યા છે કે 3 દર્દીઓ સાજા થયા છે. આમ આજે અત્યાર સુધી વડોદરામાં સંધ્યા 90 દર્દીઓ જે છે જેમણે કોરોનાને માત આપી છે. પરંતુ આજે ફરી એકવાર સામૂહિક રીતે 24 દર્દીઓ સાજા થતા આરોગ્ય તંત્ર માટે એક રાહતના સમાચાર કહી શકાય. જી જી, ફરીદ આપનો આભાર. તો વલસાડ જિલ્લા માટે પણ સારા સમાચાર છે. છેલ્લા 4 દિવસથી એક પણ પોઝિટિવ કેસ અહીં નથી આવ્યો. જિલ્લામાં અત્યાર સુધીમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે પરંતુ છેલ્લા 4 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ અહીં નોંધાયો નથી. તો જિલ્લા માટે આ સારા સમાચાર છે, તંત્ર માટે સારા સમાચાર છે અને લોકો માટે પણ આ રાહત ભર્યા સમાચાર છે. કોરોના વાયરસ વિશ્વ માટે ખતરો બન્યું છે અને ત્યારે હાઇડ્રોક્સીક્લોરોક્વિન સલ્ફેટ દવા તેના માટે અસરકારક સાબિત થઈ રહી છે. અને ત્યારે નવસારીના રહેવાસી અને મંગલમ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર કમલ વસીએ દેશને દવાનો જથ્થો આપવાનું નક્કી કર્યું છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગને વિના મૂલ્યે આ દવા આપવાનું નક્કી કર્યું છે. તો ડોક્ટર કમલ વસીનું કહેવું છે કે તેમની પાસે 2.5 કરોડથી વધુ દવાનો જથ્થો છે. નવસારી જિલ્લામાં કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા અને ત્યારે નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગને 20,000
દવાનો જથ્થો પૂરો પાડ્યો છે. આવનારા દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જરૂરિયાત પ્રમાણે દવાનો જથ્થો આપવાની તૈયારી છે. બેઝ પર એઝ અ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એઝ અ સીએસઆર એક્ટિવિટી મંગલમે પણ ડિસાઇડ કર્યું છે કે આપણે થોડી ટેબ્લેટ બનાવીને ડોનેશન આપીએ, એટલે તેના ભાગરૂપે આજે નવસારી કલેક્ટરશ્રીને આપીએ છીએ. તે ત્યારબાદ અમે સુરત, ડાંગ, વલસાડ અને કલેક્ટરને આ રીતના અમે દવાનો ડોનેશન આપવા માગીએ છીએ. પોતાના વતનમાં આ ગોળીનું દાન તરીકે અમને ગોળી આપી છે એ અમે સિવિલ હોસ્પિટલને આજે આપી દઈશું અને સિવિલ હોસ્પિટલ એની જેમ ત્રણેય હોસ્પિટલોમાં છે એમાં ડિવાઇડ કરી અને આ ગોળી દર્દીઓની સેવામાં વાપરવામાં આવશે. દેશમાં અચાનક લોકડાઉન થતા અનેક લોકો ફસાયા છે. એવી જ રીતે મહેસાણા જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા હરિયાણાના વિદ્યાર્થીઓ પણ ફસાયા હતા. તો શાળાના આચાર્ય સાંસદ શારદાબેન પટેલ, જિલ્લા કલેક્ટરે હરિયાણાના સાંસદ ઇન્દ્રજીતસિંહ સાથે વાતચીત કરી અને બાદમાં 12 વિદ્યાર્થી અને 9 વિદ્યાર્થીનીઓને હરિયાણા મોકલવા માટે વ્યવસ્થા કરાઈ છે. તો 22 વિદ્યાર્થીઓને પોલીસ સુરક્ષા સાથે હરિયાણા મોકલવામાં આવ્યા. लॉकडाउन के दौरान जिस प्रकार ये बच्चे यहाँ पर रुके हैं, इसके लिए अब जाने की व्यवस्था की गई है. इसके लिए हम गुजरात सरकार और हरियाणा सरकार और वाइस प्रिंसिपल सर का बहुत आभार व्यक्त करते हैं. जाने की व्यवस्था के साथ साथ ही बच्चों की सुरक्षित यात्रा हो, जल्दी यात्रा हो, इसलिए हरियाणा सरकार की द्वारा हरियाणा रोडवेज की बस भेजी गई महसाना में, वडनगर में, और इसी बस से हमारे बच्चे अभी वापस जवाहर नवोदय विद्यालय नू जा रहे हैं, जहां से वो अपने अपने घरों में पहुंच पाएंगे. સુરતમાં ગેરસમજમાં તોડફોડ અને પથ્થરમારાના બે બનાવ બન્યા હતા. શહેરના ડિંડોલી વિસ્તારમાં પોલીસ ટીમ પર પથ્થરમારો થયો, જેમાં બે જવાનો ઘાયલ થયા, જ્યારે કે ડાયમંડ બોર્સમાં કારીગરોએ વિરોધમાં તોડફોડ કરી. પોલીસની ટીમ પર પથ્થરમારો. ગેરસમજમાં પથ્થરમારાના બે બનાવ. ઠાકોરનગરમાં પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ. ડાયમંડ બુર્સમાં કારીગરોની વિરોધમાં તોડફોડ. સુરતમાં છાશવારી પરપ્રાંતિય કારીગરોનો વિરોધ સામે આવી રહ્યો છે. આજે સવારે બે વિસ્તારમાં હોબાળાના બનાવ બન્યા. શહેરના ડિંડોલી વિસ્તારમાં પથ્થરમારો થયો, તો ડાયમંડ બુર્સમાં કારીગરોએ વિરોધ કરી પથ્થરમારો કર્યો. ડિંડોલી વિસ્તારના ઠાકોરનગરના જ્યાં ગેરસમજમાં પેટ્રોલિંગ કરતી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો. લોકડાઉનમાં પોલીસ સવારે પેટ્રોલિંગ કરતી હતી. તે સમયે 4-5 યુવાન શાકભાજી લેવા નીકળ્યા હતા, જેમાં એક યુવાન પોલીસની પીસીઆર વેન જોઈ ભાગ્યો હતો. નજીકની કુંડીમાં પડતા ઘાયલ થયો. યુવક ઘાયલ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા. પોલીસના મારથી ઘટના બની હોવાનું સમજી ટોળું રોષે ભરાયું અને પોલીસ પર પથ્થરમારો કર્યો, જે બાદ પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું. ઘટનામાં પથ્થરમારાની ઘટનામાં બે જવાન ઘાયલ થયા. અંદાજે 1 કલાક ચાલેલ ઘર્ષણ બાદ પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી હોવાનો દાવો કર્યો છે. ઉનકો લગા કે યે લોગ સંક્રમિત હોંગે તો ઇનકે સાથ મેનેજમેન્ટ કે સાથ માથાકૂટ કરી કે ઇનકો આપ મત લાઓ ક્યોંકિ હમ હૈ યહાં પે તો કામ કરેંગે લેકિન તબ તક કુછ જ્યાદા હી કુછ લોગોને શરારતી તત્વ ઇસમે સે આકે ઓફિસ મે તોડફોડ કરી હે. આ તરફ ડાયમંડ બુર્સમાં પરપ્રાંતિય કારીગરોએ વિરોધ કરી પથ્થરમારો કર્યો. એક કારમાં તોડફોડ કરી તેને ઊંધી વાળી દીધી. સચિન મદગદલના રોડ પર બુર્સનું નિર્માણ ચાલી રહ્યું છે. ઘટના બાદ કડોદરા પોલીસ પહોંચી હતી. બે દિવસથી બીજી સાઇડથી કામદારો લવાયા હતા, જેથી કામદારોને લાગ્યું કે આ લોકો સંક્રમિત હોઈ શકે અને ગેરસમજમાં વિરોધ કરી તોડફોડ કરી. આ વિસ્તારમાં 500-700 કામદારો રહે છે. તેમને રહેવાની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પથ્થરમારાને કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. તો બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંદોબસ્ત અને પેટ્રોલિંગ વધારી દીધું છે. ઠાકોરનગરમાં પથ્થરમારાની ઘટના સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ શરૂ કરી છે. કોવિડ-19ના લીધે એમનું દુઃખદ અવસાન થયું છે. પણ 15 એવા લોકો છે કે જેમની અન્ય ગંભીર બીમારી હતી અને પ્રાથમિક મૃત્યુ માટેનું કારણ એ અન્ય બીમારી જે ગંભીર હતી એ હતી, અને સાથે એમને કોવિડની સંક્રમણ પણ થઈ છે અને તેઓ ગુજરી ગયા છે. આજે જે 40 જેટલા લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈને પાછા ગયા છે,
એ રીતની વિગત છે. આજનું જેટલા પોઝિટિવ કેસીસ આવ્યા છે એનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ બ્રેકઅપ જોઈએ તો આ રીતે છે. કુલ 226 જે કેસીસ છે એમાંથી અમદાવાદના 164, આણંદના 9 કેસ, 9, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, બોટાદના 6 કેસ, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 9, સુરતમાં 14 અને વડોદરામાં 15. હું રિપીટ કરું છું, અમદાવાદમાં 164, આણંદમાં 9, ભરૂચમાં 2, ભાવનગર 1, બોટાદ 6, ગાંધીનગર 6, રાજકોટ 9, સુરત 14 અને વડોદરા 15, એમ કરીને 226 જેટલા પોઝિટિવ કેસીસ આજે દિવસ દરમિયાન આવ્યા છે. પછી આપણે દર્દીઓની વિગત, જેટલા અત્યાર સુધી જે પોઝિટિવ 3774 જેટલા, એટલે 3774 જેટલા કુલ અત્યાર સુધી પોઝિટિવ કોવિડ 2019ના લોકોને આપણે આઈડેન્ટિફાય કર્યા છે, એમાંથી 434 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે જતા રહ્યા છે. જે સ્ટેબલ છે એટલે એમની કન્ડિશન હોસ્પિટલમાં તો છે પણ બિલકુલ કાં તો નોર્મલ છે કે માઇલ્ડ ઇલનેસ છે, એવા 3125 જેટલા લોકો છે. 34 એવા લોકો છે કે જે ગંભીર છે, વેન્ટિલેટર પર છે. અને આજે જે જેટલા લોકોએ ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે ગયા છે એની ટોટલ અંક 40નો છે. અને એનું બ્રેકઅપ અલગ અલગ અમદાવાદમાં 29 જેટલા લોકો સાજા થઈને એમનું આખું સારવાર ચિકિત્સા પૂરી થઈ ગઈ અને ઈલાજ થયા પછી ઘરે ગયા છે પોઝિટિવ. આણંદમાં 3, ભાવનગરમાં 1, બોટાદમાં 2, છોટાઉદેપુર 2, કચ્છ 1 અને વડોદરા 2. હવે આજે અગત્યની બે વસ્તુઓ જે આપણને બધાને આશા પણ આપે એવી બહુ જ સરસ પોઝિટિવ સ્ટોરીઝ એવી છે કે ભાવનગરમાં એક માળિયા ફળી વાડ કરીને વડવા, માળિયા ફળી વડવાના એક બહુ મોટી ઉંમરના વયસ્ક એક ભાઈ, 90 વર્ષના એમની ઉંમર હતી, આજે ડિસ્ચાર્જ થઈને ગયા છે. એ ખરેખર જેને આપણે કહીએ બાયપેપ એટલે ઓક્સિજન પર હતા અને એ ઓક્સિજન 5મી તારીખે એડમિટ થયા, 23 દિવસ હોસ્પિટલમાં રહ્યા અને 28મી એટલે આજે એ સાજા થઈને પાછા ઘરે ગયા છે. ઇન્સિડેન્ટલી અમારી રોજે રોજ તજજ્ઞ ટીમ્સ, અમારી એની અંદર ડૉક્ટર અતુલ પટેલ નિષ્ણાત છે, ડૉક્ટર આર કે પટેલ સાહેબ હોય છે, ડૉક્ટર પાર્થિવ પણ હોય છે એની અંદર, પાર્થિવ મહેતા સાહેબ હોય છે, પછી અલગ અલગ રિજનલ અમારા જે હેડ્સ છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય પણ જોઈન કરતા હોય છે, ડૉક્ટર સેસિલ પરમાર અને આ રીતે ડૉક્ટર આરતી ત્રિવેદી, એવા અલગ અલગ વિસ્તારના અમારા નોડલ ઓફિસર્સ પણ હોય છે. અને રોજે રોજ અમે આવા જે કોમ્પ્લિકેટેડ કેસીસ છે વેન્ટિલેટર ઉપર અથવા જે આ રીતે કોમોર્બિડ એલ્ડરલી અને કોઈ પણ આવી સિરિયસનેસ હોય એમની ચર્ચા કરતા હોય છે. એટલે આ કેસમાં જે ડૉક્ટર્સ અમને ટ્રીટમેન્ટ સારવાર આપતા હતા એમને પણ આજે બધી વાતો શેર કરી કે આટલા દિવસોથી આ કેસના બારામાં પણ અહીંયા ટેલિમેન્ટરિંગ ની આપણી જે વ્યવસ્થા છે આખી એક સિસ્કો તરફથી એક વેબેક્સ નામની એક પ્લેટફોર્મ પર અલગ અલગ વિસ્તારોથી ડૉક્ટર્સ ચર્ચા કરતા હોય છે આ બધા સ્ટેટ લેવલના તજજ્ઞો સાથે કે આ કેસનું પ્રોગ્રેશનમાં આપણે હજી શું દરમિયાનગીરી કરી શકીએ, કઈ રીતે કરીએ. તો આજે એની પણ એ બધા ચર્ચાના અંતે જે જે વસ્તુઓ પોઝિટિવ અહીંથી એમને ઇનપુટ્સ આપવામાં આવ્યા એનું અમલ પણ કર્યું છે અને આ 90 વર્ષના એક મુરબ્બી બિલકુલ સાજા થઈને પાછા ભાવનગરમાં ડિસ્ચાર્જ થયા છે. એ જ રીતે આજે બીજા પણ એટલે જે બિલકુલ પુખ્ત અને મોટી વયસ્ક વ્યક્તિ છે તો આપણે જોયું, પણ એની સાથે સાથે એકદમ જીવનનું નવું એક શક્યતાનું આખું જે અવતરણ કહી શકાય એવા બે બાળકો, એક બાળક જામનગર એટલે રાજકોટની અંદર એક બાળકનું જન્મ થયું છે અને એ જ રીતે એક બાળકનું જન્મ ભાવનગરમાં થયું. એ બે પણ કેસીસની આજે ચર્ચા અમારી જે વિડીયો કોન્ફરન્સિંગ થઈ કલેક્ટર સાથે એની બધી વિગત શેર કરવામાં આવી છે. આમાં નોંધપાત્ર એ વસ્તુ હતું કે માતા આમ તો અનેક જન્મો રોજના થતા હોય છે પણ આ બે કેસમાં એમની જે માં હતી, જે સગર્ભા મહિલા હતા, એ પોઝિટિવ હતા કોવિડના અને છતાં બાળક જે જન્મ્યું એ બિલકુલ એનાથી ઇન્ફેક્ટ થયા વગર, સંક્રમિત ન થતા નેગેટિવ, કોવિડના નેગેટિવ બાળક બંને કેસમાં જન્મ્યા છે.
અને અત્યાર સુધી પણ વિશ્વ કક્ષાએ ઘણું અનુસંધાન બતાવે છે કે અનલાઇક સર્ટન ડિઝીઝીસ, આપણે જોઈએ કે જે વર્ટિકલ ટ્રાન્સમિશન હોય છે એટલે માતાથી બાળ, એ આ ડિઝીઝમાં લગભગ જોવા ઓછું મળે છે. એટલે એ રીતે આ બંને બાળકો, ભલે એમની માતા પોઝિટિવ હતી, બાળકો નેગેટિવ છે, અલબત્ત આવી માતાઓ જ્યારે બાળકને જન્મ આપે તો બાળકને ફીડ કરતી વખતે વગેરે માએ માસ્ક પહેરવું પડશે અને બિલકુલ એના હાથ વગેરે ધોઈને ફીડિંગ કરે એવી પણ આપણે એના માટે નિયમ રાખી છે. આજે બીજી એક અગત્યનું એક નિર્ણય આમ તો ગઈકાલે ભારત સરકાર તરફથી આવ્યું છે, આપણે કમ્યુનિકેટ પણ કરી દીધું છે બધાને તરત જ, કે જે લોકો પોઝિટિવ ટેસ્ટ થઈને આવશે એમના માટે હોમ આઇસોલેશન માટેની પણ એક પ્રાવધાન છે એવા કેસીસમાં કે જે બિલકુલ સિમ્પટોમેટિક નથી, જેને આપણે એ સિમ્પટોમેટિક કહીએ એટલે કોઈ લક્ષણ નથી, અને એવા કેસીસ કે જ્યાં બિલકુલ માઇલ્ડ અથવા મોડરેટ સિમ્પટમ્સ જોવા મળે, તો આવા લોકો માટે હોમ આઇસોલેશનનું પણ પ્રાવધાન ભારત સરકારે કર્યું છે. પરંતુ એની અંદર અનેક કન્ડિશન સેટિસ્ફાય કરવા પડે, જે તે વિસ્તારના આપણા પબ્લિક હેલ્થના જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, જાહેર આપણી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે ડૉક્ટર હોય એમને ત્યાં વિઝિટ કરીને ચેક કરી લેવી પડે કે એમના ઘરમાં ખરેખર અલગ રૂમ અને અલગ બાથરૂમની વ્યવસ્થા એમના માટે છે, 24 કલાક એમના માટે એક વ્યક્તિ એમની સારવાર રાખે એવી ત્યાં ઘરમાં વ્યવસ્થા છે, એમના કોઈ એમના દેખરેખ આપી લેશે અને એ વ્યક્તિને પ્રોફિલેક્સિસ તરીકે એટલે અટકાયત અને આ રોગ સંક્રમણ ન થાય એના માટે આપણે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનું કોર્સ પણ અપાવવું પડશે, જે એમનું ધ્યાન રાખે છે એવા વ્યક્તિ, અને ઓન કોલ ડૉક્ટર્સ હોય એવી અનેક શરતો છે, એનું અનુપાલન થયું છે થઈ શકે એની પણ ખાતરી આપણી ટીમ કરશે. ઉપરાંત જે તે પેશન્ટ અથવા એમના ઘરના જે વડીલ હોય કે જે ડિસિઝન મેકર હોય એમના ફેમિલી મેમ્બર્સે એક અન્ડરટેકિંગ આપવું પડશે, એક ભાંયધરી પત્ર એનું ફોર્મેટ પણ ભારત સરકારે આપ્યું છે, અને કરવાથી હોમ આઇસોલેશન એની પણ એક પ્રાવધાન સરકારે કરી છે. આનાથી પણ અમે માનીએ છીએ કે ઘણા લોકોને કદાચ ઘરમાં જ પણ વ્યવસ્થિત આ બધા રૂલ્સનું પાલન કરીને ઝડપથી સાજા થવા માટે પણ અનુકૂળતા રહેશે. બીજી અગત્યની વાત આજે પણ કહેવાની છે કે આપણા ત્યાં જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો ડૉક્ટર્સ છે એમની સાથે 9 એપ્રિલના રોજ, એટલે આજથી લગભગ 20 દિવસ પહેલાં, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાહેબ અને આખી ટીમે એમની સાથે એક બેઠક કરી હતી. અમુક હોદ્દેદારો જે રાજ્યકક્ષાના હતા એમને અહીંયા પણ બોલાવ્યા હતા, અને ઘણા બધા જે સુરતમાં દાખલા તરીકે એમના પ્રેસિડેન્ટ છે ડૉક્ટર ચંદ્રેશ ઝરદોસ, શ્રી ડૉક્ટર કેતનભાઈ દેસાઈ, પછી એ જ રીતે રાજકોટના ડૉક્ટર અતુલભાઈ પંડ્યા છે, ડૉક્ટર અતુલ પટેલ, ડૉક્ટર આર કે પટેલ, ડૉક્ટર અનિલ નાયક, અને આ રીતે ઘણા બધા લીડિંગ ડૉક્ટર્સ છે, બધા સાથે અલગ અલગ જિલ્લાઓમાં પણ IMAના પ્રેસિડેન્ટ સેક્રેટરી સાથેની બેઠક કરી હતી. ત્યારબાદ રોજે રોજ સવારે અમારી એક ઓડિયો કોલ પર આ બધા એક્સપર્ટ્સ અને ડૉક્ટર્સ સાથે અમે એક મીટિંગ કરતા હોઈએ છીએ, જેની અંદર અમારા જ અધિક મુખ્ય સચિવ શ્રી મહેસૂલ વિભાગ શ્રી પંકજકુમાર સાહેબ અને તેમજ અમારા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી શ્રી ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તા સાહેબ, અમે બધા એમની સાથે ઓડિયો કોલ્સ રોજના કરીએ છીએ, અને એના લીધે એક ખાસ એમને 2-3 વસ્તુઓ કરવા માટે આપણે સરકારે પણ એમને પણ સહકાર આપી છે, અલગ અલગ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ વગેરે કિટ્સ આપી છે, પણ સાથે સાથે OPDs આ બધી હોસ્પિટલ્સ ક્લિનિક્સમાં શરૂ થાય એના માટે પણ આપણે એમને મોટિવેશન સપોર્ટ, અને કોઈને અટેક્સ થતા હોય સમાજ તરફથી તો પોલીસ પ્રોટેક્શન પાસીસ આ બધી પ્રાવધાન પણ કરી, અને આજે એમના તરફથી આવેલ માહિતી મુજબ દાખલા તરીકે રાજકોટમાં 605 જેટલી હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ શરૂ થઈ ગઈ છે OPD માટે, અમદાવાદમાં પણ 400 ઉપરાંત, એમ જોતા રાજ્યભરમાં 2166 જેટલા હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ શરૂ થઈ ગયા છે. પણ હજી આજે ફરી અમે બધાને અનુરોધ પણ કર્યું છે અને થોડી કડક રીતે આદેશ પણ કર્યું છે કે આ બધી જ હવે હોસ્પિટલ્સ, OPDs, ક્લિનિક્સ શરૂ થઈ જવી જોઈએ, એના માટે લેટર પણ લખ્યું છે, અને IMA તરફથી ખૂબ સારો સહકાર છે, પણ નીચે લોકલી પણ બધા ડૉક્ટર્સ જેટલા પણ તબીબો છે, નિષ્ણાતો છે, આની અંદર સક્રિય રીતે પાર્ટિસિપેટ કરે એવી અમારી અપેક્ષા છે. અને આ મીટિંગ્સ રોજે રોજ થાય છે, એની અંદર એમના પણ નાના મોટા પ્રશ્નો હોય તો એ ચર્ચામાં આવે છે, અને એમના તરફથી જે આપણી કોવિડ હોસ્પિટલ્સ થઈ રહી છે એની અંદર જે ફિઝિશિયન્સ,
પલ્મોનોલોજિસ્ટ્સ, એનેસ્થેસિયોલોજિસ્ટ્સ, ઇન્ટેન્સિવિસ્ટ્સ કામ કરવા માંગતા હોય અને એક સ્વેચ્છાથી વોલન્ટેરલી એમને આ હોસ્પિટલ્સમાં યોગદાન આપવું હોય તો એ બધાને પણ આમાં સામેલ રાખવા માટે આપણે યાદી, ફોન નંબર વગેરે લઈને એ વ્યવસ્થા પણ કરી છે. આજે ખાસ આ રીતની વિગત છે અને ટોટલ જે ટેસ્ટ્સ અત્યાર સુધીના થયા છે 56,101 અને આજે જે કુલ ટેસ્ટ થયા છે 2,526 ટેસ્ટ થયા છે. એમાંથી કુલ અત્યાર સુધીના જે પોઝિટિવ થયા તો એ તો વાત કરી જ છે આપણે, અને આજે 40 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે એમાં એની વિગત પણ હમણાં આપવામાં આવી હતી. એક ખાસ ભુજની અંદર આજે એક એવા બહેન હતા કે જેમને 36 દિવસથી ત્યાં હતા અને 10 વખત રિપીટ ટેસ્ટ કરવું પડ્યું હતું કે જે 10 વખત કરવા છતાં નેગેટિવ નહોતું થયું પણ ફાઇનલી આજે રિકવર થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. એમની સાથે પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પર્સનલી વાત કરી છે અને એમને માત્ર કચ્છી ભાષા આપતું હતું એ ભાષામાં પણ એમની સાથે એમનું કમ્યુનિકેશન કઈ રીતે હાલચાલ છે બધું માનનીય મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે. આ રીતની આજની સમગ્ર આપણી વિગત છે. નમસ્કાર. તો 24 કલાકમાં નવા જે કેસીસ આવ્યા છે તેની સંખ્યા 200થી વધી ગઈ છે અને તેમાં સૌથી વધારે જો કેસીસ હોય તો અમદાવાદના કેસીસ છે. અમદાવાદમાં 160થી વધુ કેસીસ સામે આવ્યા છે. તો આ સાથે જ સારા સમાચાર એ પણ છે કે જે એક સગર્ભા માતાએ જે બાળકને જન્મ આપ્યો તે માતા પોઝિટિવ હતી પરંતુ બાળક સ્વસ્થ છે, બાળકને કોરોના નથી, જે સૌથી સારામાં સારી બાબત તે સામે આવી છે. તો આ સાથે જ આપને જો વધુ અપડેટ આપીએ તો રાજ્યમાં કુલ 226 કેસ છે, 40 લોકો સાજા થયા છે, 15 દર્દીના મોત થઈ ચૂક્યા છે, તો 34 લોકો અત્યારે વેન્ટિલેટર પર છે જે અત્યારે સિરિયસ પણ કહી શકાય. અમદાવાદમાં 164 નવા કેસ, સુરતમાં 15, વડોદરામાં 14 કેસ છે, રાજકોટમાં 9, આણંદમાં પણ 9 કેસ છે, ગાંધીનગરમાં 6 કેસ છે નવા, બોટાદમાં 6 છે, ભરૂચમાં 2 કેસ છે અને ભાવનગરમાં 1 નવો કેસ સામે આવ્યો છે. તો 24 કલાકમાં 226 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 164 કેસ છે અને માટે જ હવે ટ્રિપલ એસનો ફોર્મ્યુલા અપનાવવામાં આવશે. આ સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે અમદાવાદ કોર્પોરેશન તરફથી અને તેના ઉપર કામ કરવામાં આવશે કારણ કે દિવસે ને દિવસે કેસની સંખ્યા વધી રહી છે. જો કે ગઈકાલ કરતાં આજે કેસીસ ઓછા છે. ગઈકાલે જે કેસીસ આવ્યા હતા તેની સંખ્યા અમદાવાદમાં 197 હતી જ્યારે કે આજે 164 છે. લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ ડ્રોન કેમેરાની મદદથી નજર રાખી રહી છે. સ્થાનિક પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એસઓજીના જવાનોએ સંયુક્ત રીતે બાઇક પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસ શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે અને ઘરના ધાબા, સોસાયટીમાં એકઠા થતા લોકો પર ડ્રોન દ્વારા સતત નજર રાખી રહી છે. હાલ રમઝાન મહિનો પણ ચાલી રહ્યો હોવાથી મસ્જિદ કે જાહેર રસ્તાઓ પર જમા ન થાય લોકો તે માટે પણ ડ્રોન દ્વારા નજર રખાઈ રહી છે. શહેરમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ ફ્લેગ માર્ચ યોજી રહ્યો છે અને દરેક વિસ્તારમાં લોકડાઉનનું નિરીક્ષણ પણ કરાઈ રહ્યું છે. ઘરના અંદરમાં રહીને જે આ તહેવારનો જો ધાર્મિક ક્રિયાએ એ પૂરી કરે અને કોઈ પણ માણસ જો હૈ ઘરને બહાર નમાઝ પઢવા માટે મસ્જિદ વગરમાં ના નીકળે. તો મારે બધા લોકોને અપીલ છે કે આપણે જો કોરોના જો લોકડાઉન ચાલે છે આમાં બધા સહયોગ અને સહકાર આપે. તો ઉનાળો શરૂ થતાની સાથે જ કેરીની યાદ આવી જાય છે અને વલસાડની પ્રખ્યાત આફૂસ કેરી હવે માર્કેટમાં આવી ગઈ છે. લોકડાઉનને લઈ કેરીના વેપારી ચિંતામાં હતા કે તેમનો પાક પડ્યો બગડી જશે પરંતુ હવે વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. વલસાડ જિલ્લાના કપરાડાના નાના પોંઢા એપીએમસી માર્કેટમાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે. ખેડૂતોએ માર્કેટમાં પોતાનો કેરીનો માલ વેચી દીધો, જો કે ખેડૂતોને લોકડાઉનને લઈ ઓછી આવક થઈ છે. જો કેરીના ભાવની વાત કરીએ તો હાફૂસ કેરી 20 કિલોના 1600 રૂપિયા છે, રાજાપુરી 800 રૂપિયા કિલો, તો 800 રૂપિયા ભાવ છે અને કેસર કેરી 1800 રૂપિયા ભાવ છે. તોતાપુરી કેરીના 450, દેશી કેરીના 400 રૂપિયા ભાવ છે. ખેડૂતોને આ ભાવ આપવામાં આવી રહ્યા છે 20 કિલો પેટે. આજે હાફૂસ વલસાડીનું નાક છે તો વલસાડની પ્રમાણે હાફૂસ કેરી આજે પહેલી વખત
નાના પોંડા એપીએમસીની અંદર શરૂઆત થઈ છે એ ગર્વની વાત છે કે સારો પાકો માલ ખેડૂતનું વિતરણ થયું છે તે 1500 રૂપિયા સુધીની ખરીદી થઈ છે અને તોતાપુરી દેશી બધી જ કેરીઓનું આજે અહીંયા નાના પોંડા માર્કેટની અંદર ખરીદીની ચાલુ કરવામાં આવી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.